सीएनजी पंप संचालकों ने कमीशन वधारा अंगे मंगलवार थयेली मीटिंग में 3 मार्च थी सवारे 6 वाग्याथी अनिश्चितकालीन हड़तालनुं एलान करायुं छे, जेमां सूरत अने दक्षिण गुजरात सहित राज्यभरमां सीएनजी पंप संचालकों जोड़ाशे। गुजरात राज्यना सीएनजी डीलर्सनी मंगलवारना रोज मीटिंग मळी हती, जेमां सर्वानुमते 3 मार्चथी सवारे 6 वाग्या ચોક્કસ મુદ્દતે માટે સીએનજી વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। ડીલર્સ દ્વારા માર્જિનનો વધારવામાં આવતા નિર્ણય લેવાયો છે। સીએનજી વેચાણ માટે ડીલર્સનું માર્જિન છેલ્લા 55 મહિનાથી વધ્યું નથી, જેના માટે પત્રો તેમજ અનેક બેઠકો પણ કરી, પરંતુ સરકાર તરફથી તેનું કોઈ પરિણામ ન આવતા આ નિર્ણય લેવાયો છે। ત્યારે ફેડરેશન ઓફ ગુજરાતે આ હડતાળની જાહેરાત કરી હતી। અમારે જે કમિશન કંપનીએ અમારું કાપી લીધું છે અને ડીલરોને આપ્યું નથી, તેને માટે અમે હડતાળો અમે રજૂઆત કરી છે, અને આગળ રજૂઆત કર્યા પછી 6 તારીખે બી અમે હડતાળ પાડેલી હતી, તો છતાં બી એ લોકોના ધ્યાનમાં આવ્યું નથી, એટલે હવે એ કારણે માટે અમે અચોક્કસ મુદતની હડતાળ ડિક્લેર કરી છે। શું માંગણીઓ છે? અમારી માંગણી એ જ છે કે આઈઓસી, બીપીસી, એચપી ત્રણેય કંપનીઓએ ગુજરાત ગેસ કે આપણે એટલે હા ગુજરાત ગેસ કંપનીઓ પાસેથી કમિશન અમારું કાપી લીધું છે, અને એ લોકો એમની પાસે રાખ્યું છે, અમને ફોરવર્ડ કરવું જોઈએ તે કર્યું નથી, એની રજૂઆત અમારે ઘણા લેવલે ઉપર લેવલ સુધી કરી છે, તો છતાં બી હજુ સુધી એનો કોઈ નિવાળો આવ્યો નથી। આનાથી કેટલા લોકોને અસર થશે? આનાથી અમારે આપણા સુરત એરિયાની વાત, યુનાઇટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હું તમને વાત કરું તો અમારે અહીંયા લગભગ 300-400 એને ડીલરોને એવી થશે, એટલે એનાથી બંધ રહેશે 300-400 ડીલરો। આપણે ત્યાં કેટલા વાહનો છે સીએનજીવાળા? આપણે ત્યાં વાહનો જો એ તો મને આઈડિયા નથી, પણ ટોટલી રિક્ષાઓ અને કાર જે આપણે ભાડે ફેરવતા હોય કાર એ બધી ટોટલ સીએનજી પર ચાલે છે। હડતાલ ક્યાં સુધી રહેશે? હડતાલ જ્યાં સુધી અમારો નિવાળો નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં સીએજી પંપ બંધ રાખવામાં આવશે, ત્યારે ચોક્કસ મુદત સુધીની હડતાળથી મોટા પ્રમાણમાં વાહન ચાલકોને અસર થશે। ખાસ કરીને સીએનજી રિક્ષા ચાલકોથી માંડીને તમામ વાહન ચાલકો સહિત ચાર જનતાને પણ અગવડતાનો સામનો કરવો પડશે। ધીરજ સુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત।